कच्छ જિલ્લાના ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સ્ટોરી બાય કરણ વાઘેલા, માં ન્યૂઝ લાઈવ, ભુજ, કચ્છ, ગુજરાત. આજરોજ તારીખ 25/7 ના કારોબારી સમિતિની બેઠક મળેલી હતી, જેમાં સ્ટોર શાખા, ઈ ગવર્નન્સ શાખા, રોડ લાઇટ શાખા, બાંધકામ શાખા, સેનિટેશન, ડ્રેનેજ, વોટર સપ્લાય અને બાંધકામ વગેરે શાખાઓ માટે આજે ચર્ચા કરવામાં આવી, જેમાં અલગ અલગ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આજરોજ કરવામાં આવી. તો મુખ્યત્વે સૌ કોઈ હાજર અમારા સૌ કોઈ કારોબારી સભ્યશ્રીઓ, જેમાં અમારા શાસક પક્ષના નેતા શ્રી અશોકભાઈ પટેલ, ધર્મેશભાઈ ગોર, શ્રી ધીરેનભાઈ લાલન, વૈદીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, સાત્વિક દાન ગઢવી, કિરણભાઈ ગોરી, રશ્મિબેન સોલંકી, સૌ કોઈએ સાથે મળી અને પ્રથમ તો અત્યારની જે પરિસ્થિતિ ગાયોની છે, શરૂઆત અમે જ્યારે 33 કરોડ દેવી દેવતાઓ ધરાવતી આપણી ગૌમાતા માટે અમે આજની કારોબારીથી કરી, જેમાં સૌ કોઈએ સાથે મળી અધ્યક્ષસ્થાનેથી મુદ્દો મૂકવામાં આવેલો હતો કે આપણે ગાયો માટેનું કોઈ વાહન, એવું વાહન આપણા પાસે હાઇડ્રોલિક અત્યારે નગરપાલિકા હસ્તકનું નથી કે જેનાથી આપણે ગાયોને ત્યાં ઊભી રાખીને સારવાર કરી શકીએ, અથવા તો સખત માંદી ગાયોને આપણે એ કન્ટેનરમાં રાખી અને જે તે હોસ્પિટલ પહોંચાડી શકીએ. એટલે અંદાજિત 16.5 લાખના ખર્ચની આજે એના માટે મંજૂરી આપવામાં આવી પ્રથમ, અને ત્યારબાદ અલગ અલગ શાખાના સૌ નિર્ણયો લેવામાં આવ્યા. પ્રથમ તો અમૃત શાખા હેઠળ જે અમૃત યોજના છે ગુજરાત સરકારની, એના અંતર્ગત જે રોડ ડિવાઇડરના નવીનીકરણની વાત હતી તો એના માટેના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા. અંદાજિત 1.81% એબોવ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ બાંધકામ શાખામાં રોડ રિસર્ફેસિંગ એટલે કે ડામર રિસર્ફેસિંગના ટેન્ડરોને પણ આજે મંજૂરી આપવામાં આવી. UDP 22-23ના જે કામો છે એ કામો નક્કી કરવા માટેની પણ આજરોજ સૂચનો કરવામાં આવ્યા. ત્યારબાદ વોટર સપ્લાય શાખામાં અલગ અલગ વિસ્તારોમાં જે પાણીની લાઇનો જે તાત્કાલિક અસરથી નાખવા જેવી છે તો એને પણ મંજૂરી આપવામાં આવી. અને સાથે સાથે જે દંતેશ્વર અને મેઇન જે આપણે કહી શકીએ કે જે પાણી માટે જે આ ભારાપર યોજના દિવસો દિવસ જે વખોડાતી હોય છે એને એના એની એની અવેજમાં જે યોજના આપણે ઊભી કરેલી હતી કે જેને આપણે ચંગલેશ્વર યોજના તરીકે જેનું નામ આપેલું હતું, તો તેના ટેન્ડરને પણ લગભગ આજે 5મા પ્રયત્ને એ ટેન્ડરને આજે મંજૂરી આપવામાં આવી. પ્રથમ વખત 56% એબોવ આવેલું હતું, બાદમાં 42%, અને આજે કલેક્ટર શ્રી સાથે પરામર્શ કરી અને ત્યારબાદ પાણી પુરવઠા શાખા, પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને તેમનો અભિપ્રાય મંગાવવામાં આવેલો હતો અને તેમણે પણ આ ટેન્ડર અંદાજિત 31.25% એબોવ ટેન્ડરને તેઓએ એ ટેન્ડરને ગ્રાહ્ય રાખ્યું હતું. એટલે એના તેઓના અભિપ્રાય ઉપરથી અમે એ ટેન્ડરને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. એટલે હવે જે ભારા પર આધારિત જે પીળા પાણીની જે ફરિયાદો છે એ ભવિષ્યમાં આવનારા ઉનાળામાં ભૂતકાળ બની જશે એવો અમને દૃઢ વિશ્વાસ છે. સાથે ડ્રેનેજ શાખાની જે ઘણી બધી હમણાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે વરસાદની સિઝનમાં ઘણી બધી ફરિયાદો આવે છે, તો ડ્રેનેજ ક્લિનિંગનો જે ટેન્ડર આપવામાં આવેલો હતું તેને આજે તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને રીટેન્ડરિંગ કરવામાં આવે એવી પણ અમે આજે એના સૂચનો કરેલા છે. સાથે સાથે જે 2.25 કરોડ રૂપિયાના જેમ પોર્ટલ પરથી જે ડ્રેનેજ શાખા માટેના વાહનો મંગાવવામાં આવવાના હતા તેના માટે પણ આજે અમે સ્વીકૃતિ આપી છે. તેમાં 2 નાના જેટિંગ મશીનો, 1 મોટું જેટિંગ, ત્યારબાદ 5 મોટા ડિસિલ્ટ મશીન, 4 નાના ડિસિલ્ટ મશીન અને 3 જે આપણે છોટા હાથી કહીએ છીએ એ પ્રકારના વાહનોની આજે કુલ 15 વાહનોની આજે અહીંથી મંજૂરી આપવામાં આવી છે. એટલે ડ્રેનેજની જે પણ પ્રોબ્લેમ છે એ પણ કદાચ થોડા સમયમાં એ પણ ભૂતકાળ બની જશે. સાથે ડ્રેનેજના આપને કહ્યું એ પ્રમાણે બધા ટેન્ડરો આજે અમે અહીં રદ કરવામાં આવ્યા છે. પછી સ્ટોર શાખાના જે અલગ અલગ નિર્ણયો હતા તેઓને પણ આજે બહાલી આપવામાં આવી છે, જેમ કે રેઇનકોટ છે અને બધી નાની મોટી જે જરૂરિયાતો હોય દિવસા દિવસની એને પણ આજે બહાલી આપવામાં આવી છે. સાથે સેનિટેશન શાખા જે આપણી મહત્ત્વની શાખા છે જે સફાઈ કરતી હોય છે આખા સમગ્ર ભુજમાં, તો એમાં જે પાર્ટી જેણે જેણે હમણાં છેલ્લા આપે જોયું તો છેલ્લા 3-4 મહિનામાં જે આપણે નવા ટેન્ડરો ફ્લોટ કર્યા હતા એમાં જેમને વર્ક ઓર્ડર આપવામાં આવેલા હતા તેઓ પોતાની કાર્યશૈલી દ્વારા અને પોતાના કાર્ય દ્વારા બિલકુલ પ્રજાને અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બિલકુલ સંતોષ આપી શકે એવી પરિસ્થિતિ ન જણાતા અને તેઓ પોતાના કાર્યમાં નિષ્ફળ ગયેલ હોય
તેઓના ટેન્ડરો તાત્કાલિક અસરથી પણ રદ કરવાનો આજની આ કારોબારીમાં નિર્ણય કરવામાં આવેલો છે અને ભવિષ્યમાં ડોર ટુ ડોર અને જે પણ જે કચરાના મેન હબ છે, મેન પોઈન્ટ છે, ત્યાંનું ટેન્ડર અલગ કરી અને સ્વીપિંગનું ટેન્ડર અલગ કરી અને ફરી વખત એક આ ટેન્ડરને નવું રૂપ આપવાનું આજની કારોબારીમાં ઠરાવવામાં આવેલ છે.